હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આ લેક્ચર્સની અંદર. અને આપણે જે વાત કરી રહ્યા છીએ ચેપ્ટર નંબર 14 સેમિકન્ડક્ટર, બરાબર ને? તો જો એની અંદર આપણે આજે આ લેક્ચરમાં જે કરવાનું થશે ને એની બેઝિક ચર્ચા કરી લઈએ. આ લેક્ચરમાં સૌથી પહેલાં આપણે એક એક્ઝામ્પલ કન્સિડર કરશું, એક એક્સ્ટ્રા સમ કન્સિડર કરશું કે જે કોમ્પિટિટિવ એક્ઝામિનેશન માટે ઇમ્પોર્ટન્ટ છે, બરાબર ને? અને એક નવું લોજિક શીખશું. જે એક સમ છે એ પીએન જંકશન ડાયોડને રિલેટેડ હશે, બરાબર. એના પછી આજે આપણે એક નવા ડાયોડની વાત કરવાની છે જેનું નામ છે ઝેનર ડાયોડ. શું કહેવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો? જેનું નામ છે ઝેનર ડાયોડ. અચ્છા, આ ડાયોડની એક ખાસ ઉપયોગીતા છે, બસ એની વાત કરવાની થશે. અને આ બંને વચ્ચે શું ચેન્જ છે એની પણ નાની મોટી એક વાત કરી લઈશું. આ ટોપિક તમારો છે ઝેનર ડાયોડ, બરાબર ને? એ ટોપિક જે તમારું ગુજરાત બોર્ડનો સિલેબસ છે માય ફ્રેન્ડ, એની અંદર ડિલેટેડ પોર્શનની અંદર છે. પણ એ થિયરીમાં આપણે નહીં પૂછાય, બરાબર ને? પણ કોમ્પિટિટિવ એક્ઝામમાં આના દર વખતે એક કે બે ક્વેશ્ચન આવે છે. વિચારો, બે ક્વેશ્ચન એટલે 8 માર્ક કન્સિડર થયા. તો આપણે છે ને આ ટોપિકને કન્સેપ્ટ મજબૂત થાય ને એ રીતે કરશું. તો આ જે ટોપિક છે એને રિલેટેડ આપણે જેટલા દાખલાઓ, જે ક્વેશ્ચન હશે ને એ જોશું, બરાબર ને? જે પૂછાયેલા ક્વેશ્ચન હશે એ પણ જોશું. તો આને થિયરીમાં આપણે પ્રિપેર કરતા હોય એ રીતે આને જોશું ને, એનો પહેલાં કન્સેપ્ટ સમજશું. તો આ લેક્ચરમાં હું તમને આ ઝેનર ડાયોડ છે એનો ઉપયોગ કઈ રીતે થાય અને એનો કન્સેપ્ટ છે ને એ સમજાવીશ. અને એને રિલેટેડ 3 ઇક્વેશન આવશે. કેટલા ઇક્વેશન? બસ એ 3 ઇક્વેશન યાદ રાખવાના છે. એના ઉપર એના ટોટલી ક્વેશ્ચન્સ છે એ ડિપેન્ડેન્ટ છે, બરાબર. તો આજનો લેક્ચર છે વિદ્યાર્થી મિત્રો, એમાં સ્ટાર્ટિંગમાં પીએન જંકશન ડાયોડ ને રિલેટેડ એક એક્સ્ટ્રા સમની વાત કરશું, બરાબર છે? પછી આપણે જમ્પ કરશું ઝેનર ડાયોડ ઉપર. એનો કન્સેપ્ટ જ સમજો, એને એઝ એ થિયરી સમજવાનું નથી, અત્યારે જ તમને હું કહી દઉં, બરાબર છે? એનો કન્સેપ્ટ સમજો ને, એટલે કન્સેપ્ટમાં તમને એનો ડાયોગ્રામ આવડતો હોવો જોઈએ અને 3 ઇક્વેશન આવડતા હોવા જોઈએ. બસ આટલું આવડે એટલે આપણો જે આના રિલેટેડ જેટલા પણ સમ છે બધા સોલ્વ કરી શકીએ. અને કોમ્પિટિટિવ એક્ઝામિનેશનમાં આ ટાઈપના કન્સેપ્ટ ઉપર રિલેટેડ કોઈ પણ સમ પૂછાય તો એ આપણે ઇઝીલી ગણી શકીએ, બરાબર છે? તો ચલો સ્ટાર્ટ કરીએ આજનો લેક્ચર. ઓકે સ્ટુડન્ટ્સ, તો ફર્સ્ટ આપણે વાત કરીએ એક એક્સ્ટ્રા સમની જે પીએન જંકશન ડાયોડ રિલેટેડ છે, બરાબર. તો જો એની અંદર આપણે કન્સિડર કરવાનું રહેશે માય ફ્રેન્ડ, માની લો કે તમને એક આવો ડાયાગ્રામ આપેલો છે. આ ફર્સ્ટ ઓફ ઓલ કન્સિડર કે સિલિકોન ડાયોડ છે. આ કયો ડાયોડ છે? સિલિકોન, એટલે હું અહીંયા SI લખું છું, બરાબર. અચ્છા, અને એની એક્ઝેક્ટલી નીચે વિદ્યાર્થી મિત્રો તમને બીજો ડાયોડ આ રીતે આપેલો છે, બરાબર. અને એ ડાયોડ છે એ જર્મેનિયમ ડાયોડ છે, એટલે હું અહીંયા GE લખું છું, બરાબર. એને બેટરી સાથે આ રીતે કનેક્ટેડ કરેલા છે, બરાબર. કોઈ બેટરી છે એની સાથે આ રીતે પરફેક્ટલી કનેક્શન આપેલું છે. અચ્છા, ઓકે, ચલો, નો ઇશ્યુ, બરાબર. હવે આ સિલિકોન અને જર્મેનિયમમાં ફેર શું હોય? તો કે આ જે સિલિકોન ડાયોડ છે ને એના માટે તમે કન્સિડર કરી શકો કે જે વોલ્ટેજ હોય છે ને, બરાબર છે, કે જે આપણે બેરિયર પોટેન્શિયલની વાત થયેલી હોય એ 0.7 વોલ્ટ છે. એટલે કે 0.7 વોલ્ટ પછી એ ડાયોડમાંથી કરંટ છે ને પાસ થઈ શકશે. તમારે એ ડાયોડમાંથી કરંટ છે એનું કન્ડક્શન કરવા, એટલે કે પ્રવાહ છે એનું વહન કરવા માટે વિદ્યાર્થી મિત્રો જે મિનિમમ વોલ્ટેજ રિક્વાયરમેન્ટ છે ને 0.7થી થોડા કેવા છે, વધારે છે. જ્યારે જર્મેનિયમ માટે જે આ વોલ્ટેજ છે ને એ 0.3 વોલ્ટ છે. એનો મિનિંગ શું થશે સ્ટુડન્ટ્સ? એનો મિનિંગ ડાયરેક્ટલી એવો થશે કે જર્મેનિયમ જે ડાયોડ છે, જો તમે એમ કહો, જો હું તમને અત્યારે જ એક ડાયરેક્ટલી કહી દઉં વાત, બરાબર, તમે એમ કહો કે ભાઈ આ ચલો ડાયોડ છે એ ફોરવર્ડ બાયસની અંદર છે, એટલે પોઝિટિવ ટુ પોઝિટિવ અને નેગેટિવ ટુ નેગેટિવ. તો ફોરવર્ડ બાયસ હોય તો એની અંદરથી કરંટ એટલે કે પ્રવાહ છે એ પસાર થશે, કરંટ પાસ થઈ શકશે એની અંદરથી, બરાબર. પણ સિલિકોન હોય ને તો તમારે અહીંયા આ એપ્લાઇડ વોલ્ટેજ છે, એટલે તમે આપેલા વોલ્ટેજ છે, બરાબર. અને સિલિકોન જો ડાયોડ હોય ને તો તમારી પાસેના જે બેટરીના વોલ્ટેજ છે ને એ V greater than, એટલે કે આપેલા એપ્લાઇડ વોલ્ટેજ છે 0.7થી વધારે થશે, પછી અહીંથી કરંટ છે એ પાસ થશે, એ ધ્યાન રાખવું. અને જર્મેનિયમ હોય તો આ વેલ્યુ કેટલી છે? 0.3 છે, બરાબર. ઓકે ચલો, તો એ વસ્તુનું ખાસ તમારે વિદ્યાર્થી મિત્રો ધ્યાન રાખવાનું છે. ઓકે ચલો, તો આ આપણો ક્વેશ્ચન થઈ ગયેલો છે. તો આ ક્વેશ્ચનને અત્યારે હું તમને વિદ્યાર્થી મિત્રો સિમ્પલી કન્સિડર કરીએ, બરાબર ને, એને આપણે સાઈડમાં આ બાજુ રાખી લઈએ છીએ. અચ્છા, હવે ક્વેશ્ચનમાં પૂછેલું શું છે ખબર? પહેલાં તમે આનું આ ડાયાગ્રામ કન્સિડર કરો અને
આઉટપુટ વોલ્ટેજ છે ને એ મેળવવાની તમારે ટ્રાય કરવાની છે. આનું આ જ ડાયાગ્રામ કન્સિડર કરવાનું છે, બરાબર છે. અને આની અંદર તમારે જે વોલ્ટેજ છે ને, મતલબ કે સપોઝ તમે એવું કન્સિડર કરો વિદ્યાર્થી મિત્રો કે અહીંયા હજુ થોડું એક્સ્ટ્રા અહીંયા હું તમને કહું તો અહીંયા એક રેજિસ્ટર કન્સિડર કરો. રેજિસ્ટર એટલે કે અવરોધ, જો કે હવે તમને ખબર જ હશે બરાબર ને, આ જગ્યાએ બરાબર છે, આ જગ્યાએ આપણે એક અવરોધ લીધેલો છે એને હું આર કન્સિડર કરી દઉં બરાબર ને. તો ત્યાં તમારી પાસે જે વોલ્ટેજ છે ને એના એમ કહી શકાય કે એ જે બે છેડા વચ્ચેના વોલ્ટેજ છે વિદ્યાર્થી મિત્રો બરાબર, એને તમે કન્સિડર કરી શકો આઉટપુટ વોલ્ટેજ. શું કન્સિડર કરી શકાય ભાઈ? આઉટપુટ વોલ્ટેજ બરાબર. એટલે ટોટલી વાત એવી છે વિદ્યાર્થી મિત્રો કે આ અહીંયા તમારે વોલ્ટેજ છે એ માપવાના છે અને એનું નામ તમારે કન્સિડર કરવાનું છે VO, એટલે કે V આઉટપુટ વોલ્ટેજ બરાબર. હવે મેઇન વસ્તુ શું છે ખબર? આ ડાયાગ્રામ તમે જોશો ને, ચલો ફોરવર્ડ અને રિવર્સ બાયસ નક્કી કરો, કયો ડાયોડ ફોરવર્ડ બાયસમાં છે અને કયો ડાયોડ છે રિવર્સ બાયસમાં છે. સ્ટુડન્ટ્સ, તો જો તમે અહીંયા કન્સિડર કરવા જશો માય ફ્રેન્ડ, તો ફર્સ્ટ હવે તો તમને ખ્યાલ આવી જવો જોઈએ જે સિલિકોન ડાયોડ છે બરાબર. સિલિકોન માટે પણ કેવી પોસિબિલિટી છે? આ પી છે ને આ એન છે, પોઝિટિવ ટુ પોઝિટિવ અને નેગેટિવ ટુ નેગેટિવ, એટલે આ ડાયોડ પણ ફોરવર્ડ બાયસમાં જ છે બરાબર છે. અને તમે જર્મેનિયમ માટે વાત કરો વિદ્યાર્થી મિત્રો, તો સેમ ફંડા જર્મેનિયમ માટે પણ એ જ પોસિબિલિટી છે. જો નીચેનો ડાયોડ એટલે આ જે ડાયોડ છે ને એ જર્મેનિયમ બરાબર છે, તો એના માટે પણ સ્ટુડન્ટ્સ એ જ છે. જો પોઝિટિવ ટુ પોઝિટિવ અને નેગેટિવ ટુ નેગેટિવ, તો એ પણ ફોરવર્ડ બાયસમાં છે. તો આમાંથી સમજવાનું શું છે ખબર? કે બંને ડાયોડ ફોરવર્ડ બાયસમાં છે, તો કયા ડાયોડમાંથી આપણે કરંટ છે એ પાસ કરશું? મેઇન વસ્તુ સમજવાની આ છે. આનું ઇમ્પોર્ટન્સ કહી શકાય ને આ સમનું, તો ઇમ્પોર્ટન્સ એ જ છે બરાબર કે બંને ફોરવર્ડ બાયસમાં છે, તો કયો ડાયોડ કન્સિડર કરવાનો થશે? વિચ ડાયોડ વી હેવ ટુ કન્સિડર ફોર કન્ડક્શન ઓફ ધી કરંટ બરાબર. એટલે કે પ્રવાહ જે વહન થાય છે ભાઈ કરંટનું, એમ થાય કે એક જગ્યાએથી બીજી જગ્યાએ પાસ થશે બેટરીમાંથી બરાબર છે, તો આ જે કરંટ છે કેમાંથી પાસ થશે? સિલિકોન કે જર્મેનિયમ? હવે સિમ્પલી તમે વિચારો, સિલિકોનનો જે ડાયોડ છે, સિલિકોન ડાયોડ છે બરાબર છે, એને તો સ્ટાર્ટ થવા માટે કેટલા વોલ્ટેજ જોશે? 0.7 વોલ્ટ. અને જે જર્મેનિયમ ડાયોડ છે એને સ્ટાર્ટ થવા માટે કેટલા વોલ્ટેજ જોશે? 0.3 વોલ્ટ. એને બ્રેકડાઉન વોલ્ટેજ છે, મતલબ આના પછી કરંટ છે એમાંથી ઇઝીલી છે એમ કહી શકાય કે વધારે પ્રમાણમાં કરંટ છે એ પાસ થશે બરાબર. તો જો 0.3 પહેલાં આવશે કે 0.7? ડેફિનેટલી 0.3 જ પહેલાં આવે ને, એનો મતલબ કયો ડાયોડ પહેલાં સ્ટાર્ટ થઈ જશે? 0.3 વાળો, એટલે કે જર્મેનિયમ. તો એનો મતલબ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાન રાખજો, એક સ્પેશિયલ કેસ છે, એક સ્પેશિયલ પ્રકારનો કેસ છે કે એક સાથે બંને ડાયોડ તમે એમ કન્સિડર કરો કે ફોરવર્ડ બાયસમાં હોય, તો શું બંનેમાંથી કરંટ પાસ થશે? તો એના માટે જોવાનું કે ભાઈ કયો ડાયોડ છે, વિચ ડાયોડ ઇઝ કન્સિડર, સોરી, વિચ ડાયોડ હેવિંગ લોઅર વોલ્ટેજ, મતલબ કયા ડાયોડ માટે જે પોટેન્શિયલ ડિફરન્સ છે ઓછામાં ઓછો છે બરાબર, તો એ ડાયોડ પહેલાં સ્ટાર્ટ થશે. તો અહીંયા કન્સિડર કરી શકાય કે જે જર્મેનિયમનો ડાયોડ છે ને પહેલાં સ્ટાર્ટ થઈ જશે. એટલે આ સર્કિટને તમે નિયર અબાઉટ, આપણે ઇક્વિવેલન્ટ સર્કિટ કહીએ ને, ડ્રો કરવી હોય તો આવી થાય. જો બધો જ કરંટ છે ને માય ફ્રેન્ડ એ જર્મેનિયમ ડાયોડમાંથી પાસ થશે, કારણ કે 0.3 વોલ્ટેજ ઉપર તો છે ને તમે કન્સિડર કરી શકો, અહીંયા VO છે બરાબર ને, VO છે. અચ્છા, અહીંયા તમે કન્સિડર કરી શકો કે આ ડાયોડ છે એના વોલ્ટેજ કેટલા છે? 0.3 વોલ્ટ. એટલે તમે એવું કહી શકાય 0.3 વોલ્ટેજ છે ને એનો ડ્રોપ કરશે. એટલે શું વિદ્યાર્થી મિત્રો ખબર? જો માની લો કે તમે અહીંયા 2 વોલ્ટ જેટલી સપ્લાય આપો છો, એઝ એક્ઝામ્પલ 2 વોલ્ટ જેટલી સપ્લાય આપો છો, જસ્ટ સિમ્પલ એવું માનો બરાબર, તો અહીંયા ડ્રોપ કેટલો થશે? તો કે અહીં આટલા રિજિયનમાં વોલ્ટેજ છે ને 0.3 જેટલો ડ્રોપ થશે, એટલે એટલો જે વોલ્ટેજ છે ને ડાયોડ છે એ યુઝ કરશે એવું કહી શકાય. તો બાકીનો વોલ્ટેજ, તો આ 2 - 0.3 એટલે કેટલા આવશે માય ફ્રેન્ડ? 1.7. તો આ 1.7 જેટલો આઉટપુટ વોલ્ટેજ હશે. ખ્યાલ આવે? આ જે આઉટપુટ વોલ્ટેજ છે ને એ કેટલો હશે આ કેસની અંદર? તો કે એ હશે 1.7 વોલ્ટ. ડન? તો આ વાત ખ્યાલ આપી જવો જોઈએ બરાબર ને, કે ટોટલી તમે 2 પ્રોવાઈડ કરેલો છે માય ફ્રેન્ડ, તો જો 0.3 અહીંયા હોય તો 1.7 જેટલો ક્યાં હશે? અહીંયા હશે
બરાબર છે. ચલો તો અહીંયા આઉટપુટ વોલ્ટેજ છે એ 1.7 જેટલો થાય, બરાબર છે. ઓકે ચલો તો આનો એક સ્ક્રીનશોટ લઈ લેજો, બરાબર ને. આ સમ છે એની અંદર તમને આઉટપુટ વોલ્ટેજ આ રીતનો કન્સિડર કરી શકો. અચ્છા ઓકે ચલો, હવે એક આની આ જે ડ્રો કરેલું છે ને એમાં જ એક એક્સ્ટ્રા સમ કન્સિડર કરીએ માય ફ્રેન્ડ. એક એક્સ્ટ્રા સમ જો બધાનું ધ્યાન અહીંયા કઈ રીતે કન્સિડર કરીએ, માનો કે એક ચેન્જ કરું છું. હું શું ચેન્જ કરું છું ખબર? આ ડાયોડ છે ને એને હું હવે આ રીતે ત્યાં ડ્રો કરું છું. જોજો ખાસ ધ્યાન. અચ્છા, જર્મેનિયમનો ડાયોડ આ રીતે કન્સિડર કરેલો. તો હવે તમે સિલિકોનનો જે ડાયોડ કન્સિડર કરો એ કેમાં થશે, ફોરવર્ડ બાયસ કે રિવર્સ બાયસ? ડેફિનેટલી માય ફ્રેન્ડ એ ફોરવર્ડમાં થશે. કેમ? પોઝિટિવ ટુ પોઝિટિવ, નેગેટિવ ટુ નેગેટિવ, બરાબર ને. પરંતુ વિદ્યાર્થી મિત્રો, જે સેકન્ડ ડાયોડ છે, કયો ડાયોડ સેકન્ડ એટલે તો કે જે સેકન્ડ ડાયોડ છે જર્મેનિયમ, એ હવે આ ડાયાગ્રામની અંદર કેમાં થશે, ફોરવર્ડ કે રિવર્સ? ડેફિનેટલી વેરી ગુડ માય ફ્રેન્ડ, એ રિવર્સ બાયસમાં થશે ને. કઈ રીતે? જો એ ડાયોડ છે આ રીતે, આ હું હવે ડાયરેક્ટલી કહું છું, માસ્ટર થઈ ગયેલા હોવા જોઈએ, કંઈ ખ્યાલ આવે ને. પી પાર્ટ હોય, એન પાર્ટ હોય, તો બેટરી આ રીતે કનેક્ટેડ છે એમ સમજી લેવાનું. તો પોઝિટિવ ટુ નેગેટિવ, નેગેટિવ ટુ પોઝિટિવ, તો એ રિવર્સ બાયસ. અને રિવર્સ બાયસ એટલે સમજો કે ડાયોડ છે ને એ સ્ટુડન્ટ્સ ઓપન સર્કિટ, એટલે એમાંથી કરંટ પાસ થશે નહીં. તો જો આ ટાઈપનો ડાયાગ્રામ હોય ને, તો હવે તમે આ ઇક્વિવેલન્ટ સર્કિટ ડ્રો કરવા જશો ને તો તમને કેવી મળશે ખબર? તો જો આમાં તો એક ફોરવર્ડ બાયસમાં અને એક રિવર્સ બાયસમાં. હવે તમને સિમ્પલી હું કહું ને, આમાંથી તમારે શું સમજવાનું, કોઈ ડાયોડ ફોરવર્ડ બાયસમાં હોય ને તો ઓન કન્ડિશન કહેવાય અને એમાંથી કરંટ પાસ થાય. કોઈ ડાયોડ રિવર્સ બાયસમાં હોય ને તો એને ઓફ કન્ડિશન કહેવાય, એમાંથી કરંટ પાસ થાય નહીં. બસ આટલું જ તો સમજવાનું છે, ફોરવર્ડ મતલબ ઓન અને રિવર્સ મતલબ ઓફ, બરાબર. તો જો આને આપણે સાઈડમાં અહીંયા રાખી દઈને આ વસ્તુ તમારે સમજવાની છે, બરાબર. તો જો આ ડાયાગ્રામ છે એનો ઇક્વિવેલન્ટ ડાયાગ્રામ આપણે ડ્રો કરવા જશું માય ફ્રેન્ડ, તો કેવી રીતે કન્સિડર કરશું? તો જો આની અંદર હવે સિલિકોન ડાયોડ છે ને એની અંદરથી જ કરંટ છે એ પાસ થશે, બરાબર છે. તો કે આ આપણી બેટરી જે કનેક્ટેડ હતી એ, અને આ આપણો રેઝિસ્ટર એટલે કે અવરોધ કનેક્ટેડ હતો એ, બરાબર. અહીંયા આઉટપુટ વોલ્ટેજ મળે છે, ઓકે, નો ઇશ્યુ. તો વિદ્યાર્થી મિત્રો, જો કન્સિડર કરવામાં આવે, શું કન્સિડર કરવામાં આવે કે અહીંયા સપોઝ 2 વોલ્ટ છે, તો અહીંયા સિલિકોન માટે વોલ્ટેજ ડ્રોપ કેટલાનો માય ફ્રેન્ડ? 0.7 વોલ્ટ. તો તમે જ મને કહો 2 - 0.7 તો કેટલા મળશે? તો કે 2 - 0.7 એટલે 1.3 ને. તો અહીંયા આ આઉટપુટ વોલ્ટેજ છે ત્યાં વોલ્ટેજ ડ્રોપ કેટલો હશે? 1.3 વોલ્ટ હશે, બરાબર છે. તો આ વસ્તુ છે વિદ્યાર્થી મિત્રો, એ ખાસ તમારે ધ્યાનમાં રાખવાની છે. તો જો એક આનો સ્ક્રીનશોટ લઈ લો. જો અત્યારે સ્ક્રીનશોટ જ્યારે હું કહું ત્યારે તમારે કન્સિડર કરી લેવાનું, એટલે બધા સ્ક્રીનશોટ તમે કનેક્ટ કરશો એટલે તમારે જે ફેરબુકમાં લખવાનું છે એ થઈ જશે, બરાબર. તો જો આ ટાઈપનો ક્વેશ્ચન હોય તો આઉટપુટ વોલ્ટેજનો આન્સર શું આવે? 1.3. ખ્યાલ આવે છે? મેઇન વસ્તુ આમાંથી જે સમજવાની હતી ને માય ફ્રેન્ડ એ હતી, ફોરવર્ડ એટલે ઓન કન્ડિશન અને રિવર્સ એટલે ઓફ કન્ડિશન. ઓન કન્ડિશન એટલે એમાંથી કરંટ પાસ થાય ને, ઓફ કન્ડિશન એટલે એમાંથી કરંટ પાસ થશે નહીં. અચ્છા ઓકે ચલો, તો આ વાત થઈ ગઈ પીએન જંકશન ડાયોડની. કોની વાત કરી લીધી? પીએન જંકશન ડાયોડની. અચ્છા, હવે જે નેક્સ્ટ આપણે સમજવાનું છે ને માય ફ્રેન્ડ, એક નવો ટોપિક સ્ટાર્ટ થાય છે, બરાબર છે. હવે નવો ટોપિક સ્ટાર્ટ કરી અને આપણે વાત કરેલી જ છે કે આ જે છે એ ટોપિક જે ગુજરાત બોર્ડનો સિલેબસ છે એમાંથી ડિલેટેડ પોર્શનમાં છે, પણ જે કહી શકાય ને કે એની અંદર કન્સેપ્ટ છે ને એ ઇમ્પોર્ટન્ટ છે, એટલે કન્સેપ્ટ સમજવાના. કોમ્પિટિટિવ એક્ઝામિનેશન છે એના માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ટોપિક. ચલો તો કન્સેપ્ટ સમજીએ. તો એક ડાયોડ આવે છે જેનું નામ છે ઝેનર ડાયોડ. કેવું નામ છે? ઝેનર ડાયોડ માય ફ્રેન્ડ. હવે જો ઝેનર ડાયોડ માટે અને પીએન જંકશનમાં ચેન્જ શું, તમને કોઈ એવો ક્વેશ્ચન પૂછે, ચલો ચેન્જ શું? તો જો પીએન જંકશન માટે ફોરવર્ડ તમે જે કેરેક્ટરિસ્ટિક મેળવેલી હતી, લાક્ષણિકતા, એ આવી મળતી હતી, આમ આવી, બરાબર. અને રિવર્સ હતી ને એ કંઈક આવી મળતી હતી, બરાબર. હવે તમે આ બંનેની કમ્પેરિઝન કરો. જો ઝેનર ડાયોડ હોય ને તો એક્ઝેક્ટલી આવી રીતે મળે, એક્ઝેક્ટલી આમ આ વર્ટિકલ સીધી લાઈન મળશે. જ્યારે તમે કહી શકો કે ઝેનર ડાયોડ પીએન જંકશન ડાયોડ હોય ને તો આ રીતનું, આ રીતે સ્લોપ એટલે કે થોડો ઢાળ મળે એમાં, બરાબર ને. અને જો ઝેનર ડાયોડ હોય ને તો એની લાક્ષણિકતા, એની કેરેક્ટરિસ્ટિક જે આપણે કહેતા હતા ને, આવી રીતે સીધી એકદમ વર્ટિકલ સીધી લાઈન મળશે, બરાબર. તો આ ચેન્જ, આ જે છે એ ચેન્જ છે બંને. માનો આટલું ક્લિયર થયું પહેલાં, બરાબર. હવે તો આ ચેન્જ છે ને એનો આપણે યુઝ શું કરી શકીએ? આપણને આ શું કામ લાગે? આપણને કઈ જગ્યાએ વસ્તુ છે એ ઉપયોગમાં આવશે, એનો યુઝ કરી શકાય એવું તમે કહો, બરાબર છે. તો જો એના માટે ખાસ અહીંયા આટલું જે રિજિયન છે ને માય ફ્રેન્ડ, આ રિજિયનમાં બધાનું ધ્યાન હોવું જોઈએ. કયા રિજિયનમાં? તો જો આટલા રિજિયનમાં
આને કહેવાય રિવર્સ બાયસનું રિજિયન, બરાબર ને? એટલે આ જે વિસ્તાર છે, આ જે રિજિયન છે, એ કોનાથી મેળવેલો છે? તો રિવર્સ બાયસ કન્ડિશનનો છે. એટલે તમે આટલું જે રિજિયન છે એને કહી શકો રિવર્સ બાયસ કેરેક્ટરિસ્ટિક, એટલે કે રિવર્સ બાયસની લાક્ષણિકતા. ચલો એમાંથી શું જોવાનું છે એ કન્સિડર કરો. તો જો અહીંયા તમે એવું કહી શકો કે આ એક વોલ્ટેજની વેલ્યુ છે ને એના માટે કરંટ છે, કરંટ એટલે કે પ્રવાહ, એ સડનલી અચાનક વધી જાય છે. અને જોવો તો ખરા, હું તમને એમ કહું ભાઈ, ખાસ સમજો વિદ્યાર્થી મિત્રો, આ પોઈન્ટ છે ત્યાં વોલ્ટેજ કેટલો? તો કે વી ઝેડ જેટલો. અને કરંટ કેટલો? તો કે -1 મિલી એમ્પિયર, બરાબર છે? હવે આ પોઈન્ટ છે ત્યાં વોલ્ટેજ કેટલો? તો કે વોલ્ટેજ વી ઝેડ જેટલો. અને કરંટ કેટલો? તો કે જો વધી ગયેલો હશે, એક્ઝેક્ટલી ઘણો બધો થઈ ગયેલો હશે. તો તમે એવું કહી શકો કે આ જગ્યાએ કરંટ છે એની વેલ્યુ 100 મિલી એમ્પિયર પણ હોઈ શકે, માય ફ્રેન્ડ, બરાબર છે? તો કહેવાનો મતલબ એવો વિદ્યાર્થી મિત્રો કે તમે અહીંયા સિમ્પલી કન્સિડર કરો, તમે અહીંયા જસ્ટ કમ્પેરિઝન કરવા જાઓ, તો કે કમ્પેરિઝનની અંદર આપણને એટલું ખબર પડશે કે આ જે રિજિયન છે, કયું રિજિયન? તો કે વિદ્યાર્થી મિત્રો, આ જે હું રિજિયનની વાત કરું ને, આટલું રિજિયન, જસ્ટ સેકન્ડ માય ફ્રેન્ડ, જો આપણે જે રિજિયનની વાત કરેલી છે ને, એટલા રિજિયનની અંદર તમે જોશો ને, બરાબર છે, આ જે રિજિયન છે આટલું રિજિયન જોશો ને, તો એમાંથી શું ખ્યાલ આવે ખબર? વોલ્ટેજ અહીંયા કોન્સ્ટન્ટ છે, એટલે કે વોલ્ટેજ અચળ છે. અને કરંટ કેવો થાય છે? તો ભાઈ કરંટ ઇન્ક્રીઝ થાય છે, હે ને? તો આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે માય ફ્રેન્ડ, આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે કે કોઈ એક વોલ્ટેજની વેલ્યુ માટે, સમજો વોલ્ટેજ છે વી ઝેડ, એને આપણે કન્સિડર કરી શકીએ કોન્સ્ટન્ટ, કે જો એ આ ટોટલી ગ્રાફમાં વી ઝેડ તો કોન્સ્ટન્ટ જ છે, પણ કરંટ તો જોવો 1 મિલી એમ્પિયરમાંથી 100 મિલી એમ્પિયર થઈ જાય. તો જે કરંટ છે, કરંટ એ ઇન્ક્રીઝ, એટલે કે એ તો વધે છે, જ્યારે વોલ્ટેજ છે એ તો કોન્સ્ટન્ટ જ જોવા મળે છે. તો આ વસ્તુનો ઉપયોગ આજે તમારી પાસે જે સામે એક લોજિક દેખાય છે, એ લોજિકનો જે યુઝ છે તમે કઈ જગ્યાએ કરી શકો? તો કે વોલ્ટેજને કોન્સ્ટન્ટ કરવા માટે કહી શકાય. વોલ્ટેજને કોન્સ્ટન્ટ કરવો એટલે રેગ્યુલેટ કરવો. શું કહેવાય વિદ્યાર્થી મિત્રો? રેગ્યુલેટ. તો આ જે ડાયોડ છે એનો યુઝ રેગ્યુલેટર બનાવવા માટે થાય. જો આ વર્ડ ગુજરાતીમાં પણ કોમન છે ને ઇંગ્લિશમાં પણ કોમન છે, રેગ્યુલેટર. તમને ખ્યાલ હોય ને તો તમે ટેલિવિઝન ને એવી ડિવાઇસ યુઝ કરતા હોય ને એની સાથે, પહેલાં, હવે તો નથી, હવે તો ઇનબિલ્ટ આવે, પહેલાંનું તો ટેલિવિઝન હોય ને તો એની સાથે રેફ્રિજરેટર સાથે તમે જોયેલું હશે, એક વધારાનું બોક્સ યુઝ થતું હોય, વધારાની એક ઇલેક્ટ્રોનિક ડિવાઇસ યુઝ થતી હોય, બરાબર ને? એ શું કામ એને કરતા હોય? તો કે અચાનક વોલ્ટેજ વધી જાય ને, તો આપણે સિમ્પલ લેંગ્વેજમાં કહીએ ને તો એમ કહીએ કે ટીવી ઉડી જશે, ફ્રીજ ઉડી જશે, બરાબર? એટલે એનો મતલબ એવો કે વોલ્ટેજ જો સડનલી વધી જાય ને તો એને નુકસાન પહોંચે એ ઇલેક્ટ્રોનિક્સ આઇટમને. તો એ ન થાય એના માટે આપણે એક ડિવાઇસ યુઝ કરતા હોય. તમે ફ્રીજ હશે ને તો ફ્રીજની સાઈડમાં કે કોઈ જગ્યાએ તમે બીજી એક, એટલે વધારાની એમ કહી શકો કે ડિવાઇસ, એક પેટી જેવું હોય, બરાબર છે? એ તમે જોયેલું હશે, એને તમે રેગ્યુલેટર કહી શકો. કે ઇનપુટ વોલ્ટેજમાં ગમે એટલો ચેન્જ થાય, બરાબર, પણ આઉટપુટ વોલ્ટેજ છે ને ઓલવેઝ કોન્સ્ટન્ટ રહે, જેથી કરીને સડનલી તમારી સપ્લાય આવતી હશે એ સપ્લાયમાં વોલ્ટેજ, સપોઝ તમે માનો કે સડનલી અચાનક ચેન્જ થઈ જાય છે, વધી જાય છે, તો એ તમારું ફ્રીજ છે કે ટેલિવિઝન છે એને નુકસાન નહીં થાય, બરાબર ને? બીકોઝ એ જે ડિવાઇસ હશે એમાં ઇનપુટમાં તમે ગમે એવો ચેન્જ કરો, પણ એના આઉટપુટમાંથી તો વોલ્ટેજ ઓલવેઝ કેવો આવતો હશે? કોન્સ્ટન્ટ જ આવતો હશે, બરાબર છે? તો આ પ્રકારની ડિવાઇસ બનાવવા માટે આ ડાયોડનો ઉપયોગ થાય. ને એ ડાયોડનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? ઝેનર ડાયોડ છે, બરાબર છે? ઓકે, તો જોઈએ કે આવી ડિવાઇસ કઈ રીતે બનાવવી. પણ આમાંથી આટલું તો ક્લિયર ને માય ફ્રેન્ડ, આમાંથી કરંટ છે એ જોવો કેટલો બધો ચેન્જ થાય. પણ આ પોઈન્ટ ઉપર વાત કરો કે આ પોઈન્ટ ઉપર વોલ્ટેજ તો કોન્સ્ટન્ટ જ છે, અને કોના જેટલો છે? વી ઝેડ જેટલો છે. ઓકે, ચલો તો હવે સમજીએ કે આ ડિવાઇસ કઈ રીતે બનાવવાની, બરાબર? તો ચલો એના માટે અહીંયા ધ્યાન બધાનું, આ જે ડિવાઇસ છે બરાબર એને સમજીએ પહેલા. તો આપણે જો તમારે શું કરવાનું ખબર, આ સ્પેશિયલ ડાયોડ છે, ઝેનર ડાયોડ છે. અચ્છા, હવે જોજો એક ઇમ્પોર્ટન્ટ વાત, આપણે કઈ કેરેક્ટરિસ્ટિકની વાત કરેલી હતી? વિચારો, વેરી ગુડ, રિવર્સ બાયસ. એટલે રિવર્સ બાયસ એટલે શું? જો અહીંયા તમને કહી દઉં, અહીંયા હું છે ને કલર ચેન્જ કરી નાખું એટલે પરફેક્ટ ફિલિંગ તમને આવે. આ પી પાર્ટ કહેવાય, આ એન પાર્ટ કહેવાય, બરાબર? આ કયો પાર્ટ કહેવાય ભાઈ? એન પાર્ટ કહેવાય, ઓના જેવું જ છે, બરાબર? જો ત્યાં સિમ્બોલ તમે આવો કન્સિડર કરતા હતા, આ રીતનો સિમ્બોલ હોય તો આને પીએન ડાયોડ કહેવાય, બરાબર છે? અને આવો તમે કન્સિડર કરો તો ઝેનર ડાયોડ, આમ ઝેડ જેવી ફિલિંગ આવે ને અહીંયા, એટલે બરાબર છે ને? બાકી કંઈ છે
નહીં, ઓકે ચલો. તો આ ઝેનર ડાયોડ છે. હવે તમે રિવર્સ બાયસની વાત કરતો હોય તો જુઓ તો નેગેટિવ ટુ પોઝિટિવ અને પોઝિટિવ ટુ નેગેટિવ, એટલે માય ફ્રેન્ડ આ ઝેનર ડાયોડનો રેગ્યુલેટર તરીકે ઉપયોગ કરવા માટે તમારે એને એમાં કનેક્ટ કરવો પડશે, તમારે એને રિવર્સ બાયસમાં કનેક્ટ કરવો પડશે, એટલે પોઝિટિવ ટુ નેગેટિવ અને નેગેટિવ ટુ પોઝિટિવ. ઓકે ચલો, તો એ વસ્તુ તમને ખ્યાલ હોવી જોઈએ. હાલો એ વસ્તુ ક્લિયર છે. હવે અહીંયા શું થશે ખબર? સપોઝ માની લ્યો કે ઝેનર ડાયોડ છે ને અલગ અલગ પ્રકારના આવે. માની લ્યો કે કોઈ ઝેનર ડાયોડ છે ને એનું હમણાં નહોતી આપણે રિવર્સ કેરેક્ટરિસ્ટિક જોઈ, જો આ વોલ્ટેજ વીઝેડ જેટલો છે ને, બરાબર છે ને, અલગ અલગ પ્રકારના ઝેનર ડાયોડ આવે. માનો કે માની લ્યો કે આપણી પાસે એવો ઝેનર ડાયોડ છે કે એનો વોલ્ટેજ 6 વોલ્ટ છે, એટલે કે તમે સપોઝ અહીંયા કન્સિડર કરો ને કઈ જગ્યાએ, તો કે જો આ જગ્યાએ, એક જ સેકન્ડ આપણે છે ને થોડું રફ કરી નાખીએ બરાબર, એટલે પરફેક્ટ આઈડિયા આવે. ઓકે, તો એ જે કેરેક્ટરિસ્ટિક હતી આપણી બરાબર ને કંઈક આવી હતી. જો અહીંયા ધ્યાન, બરાબર, એ જે કેરેક્ટરિસ્ટિક હતી એ કંઈક આવી હતી વિદ્યાર્થી મિત્રો. તો એની અંદરથી આપણે શું સમજ્યા કે કોઈ એક પર્ટિક્યુલર વોલ્ટેજ માટે કરંટ છે ને એ અચાનક વધી જાય છે, ઇન્ક્રીઝ થઈ જાય છે, તો એ વોલ્ટેજને ઝેનર વોલ્ટેજ કહેવાય. શું કહેવાય? ઝેનર. હવે તમે છે ને અલગ અલગ ઝેનર વોલ્ટેજના ડાયોડ છે એ બનાવી શકો. માની લો કે આપણે એક એવો ડાયોડ યુઝ કરેલો છે જેના માટે આ વીઝેડ છે ને ઝેનર વોલ્ટેજની વેલ્યુ છે એ કેટલી છે? 6 વોલ્ટ. ક્લિયર ને? ઝેનર વોલ્ટેજ એટલે શું? તો કે જે વોલ્ટેજ માટે કરંટ સડનલી ઇન્ક્રીઝ થઈ જાય એ વોલ્ટેજને ઝેનર વોલ્ટેજ કહેવાય. તો આપણે એવો ડાયોડ યુઝ કરેલો છે કે જેના માટે ઝેનર વોલ્ટેજ છે કેટલા છે? 6 વોલ્ટ છે. અચ્છા, હવે અહીંયા લખેલું છે વેરિયેબલ ઇનપુટ સોર્સ, એટલે સમજી ગયા ને કે ભાઈ અહીંયા તમારું ઇનપુટ છે, આ જે પાર્ટ છે ને એ શું છે વિદ્યાર્થી મિત્રો? ઇનપુટ પાર્ટ છે. એ તો વેરિયેબલ જ હોય ને, ચેન્જેબલ જ હોય ને, ક્યારેક વોલ્ટેજ ઇન્ક્રીઝ પણ થાય અને ક્યારેક વોલ્ટેજ ડિક્રીઝ પણ થાય, એટલે વધી પણ જાય અને ઘટી પણ જાય. અચ્છા, તો હવે શું થશે ખબર? અહીંયા તમારે એક, આમાં બતાવેલું નથી પણ હું તમને કહી દઉં વિદ્યાર્થી મિત્રો, આ જે લોડ લખેલું છે ને આ આઈ એલ એટલે શું? જો અહીંથી ટોટલ કરંટ આઈ આવશે, એના બે પાર્ટ પડશે. થોડો કરંટ છે એ અહીંયા જાય ને આઈ ઝેડ કીધું, થોડો કરંટ છે અહીંયા જાય ને આઈ એલ કીધું. આ આઈ ઝેડ એટલે ઝેનર ડાયોડની અંદર કરંટ, બરાબર ને? આ આઈ એલ, આ એલ કેનો છે ખબર? લોડ. એટલે કે અહીંયા કીધેલું નથી પરંતુ વિદ્યાર્થી મિત્રો ખાસ ધ્યાનમાં રાખજો, જો અહીંયા ટોટલ કરંટ આઈ હોય ને બરાબર છે, તો એના બે પાર્ટ પડે આઈ ઝેડ અને આઈ એલ. તો અહીંયા એક વિદ્યાર્થી મિત્રો, અહીંયા એક રેઝિસ્ટર એટલે કે અવરોધ રાખેલો હશે જેને આર એલ કહેવામાં આવે, લોડ રેઝિસ્ટન્સ એટલે કે લોડ અવરોધ, બરાબર. તો આ લોડ રેઝિસ્ટન્સની અંદર, લોડ અવરોધની અંદર જે કરંટ જાય છે ને આઈ એલ કહેવાય, બરાબર. તો જો એક ઇક્વેશન તો તમને અહીંયા કેવું મળે? આઈ ઇઝ ઇક્વલ્સ ટુ, સમજો વિદ્યાર્થી મિત્રો, આઈ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ ઝેડ પ્લસ આઈ એલ, બરાબર. એના પાર્ટ કન્સિડર કરી શકાય આપણે. અચ્છા, ઓકે, આઈ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ ઝેડ પ્લસ આઈ એલ, આ એક ઇક્વેશન આપણને મળે છે. અચ્છા, હવે તમે મને કહો તો ભાઈ અહીંયા જો બીજું ઇક્વેશન એક ખાસ ધ્યાન રાખજો, આ ફર્સ્ટ ઇક્વેશન એ કમ્પ્લીટેડ, બરાબર. ફર્સ્ટ ઇક્વેશન કમ્પ્લીટ થાય છે, હવે આપણે અહીંયા સેકન્ડ ઇક્વેશન છે એ કન્સિડર કરશું. જો અહીંયા ધ્યાન, આ ડાયોડ છે અને આ રેઝિસ્ટર છે એ બંને શ્રેણીમાં કહેવાય કે સમાંતરમાં, એટલે આ બંને સિરીઝમાં કહેવાય કે પેરેલલમાં કહેવાય? વિચારો વિચારો વિચારો, ચલો, વેરી ગુડ. કેમાં કહેવાશે? પેરેલલ એટલે કે સમાંતરમાં. હવે તમને ખ્યાલ હોવો જોઈએ પેરેલલની અંદર, સમાંતરની અંદર આ જે સમાંતર જોડાણ છે, પેરેલલ કનેક્શન છે, એમાં વોલ્ટેજ કેવા હોય? કોન્સ્ટન્ટ. એટલે હું એવું કહી શકું કે જે વોલ્ટેજ અહીંયા હશે એ જ વોલ્ટેજ અહીંયા હશે? શું કામ એને ન કહી શકાય? કહી જ શકાય. તો જો અહીંયા વોલ્ટેજ કેટલા છે? અહીંયા વોલ્ટેજ કેટલા છે ભાઈ? અહીંયા વોલ્ટેજ કેટલા છે? તો કે વીઝેડ જેટલા. અચ્છા, અને અહીંયા વોલ્ટેજ કેટલા છે? અહીંયા અહીંયા, બરાબર છે. તો ત્યાં હશે વી આર એલમાં જેટલા હશે એટલા. તો જો વીઝેડ એટલે તો વીઝેડ, બરાબર, એ ફિક્સ જ છે, મેં કીધું અહીંયા 6 વોલ્ટ છે. આ જે છે વી આર એલ એટલે કે જે લોડ રેઝિસ્ટન્સ છે એની બિટવીન છે, એની વચ્ચે વોલ્ટેજ છે કેટલા કહી શકાય? તો કે આઈ ઇન્ટુ આર. આઈ એટલે એલ, આઈ એલ અને આર એટલે આર એલ. તો આ એક સ્ટુડન્ટ્સ બીજું ઇક્વેશન થશે કે જ્યાં તમે વીઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ એલ ઇન્ટુ આર એલ કહી શકો, બરાબર. તો આ બે ઇક્વેશન ધ્યાનમાં રાખવાના છે, બરાબર ને? કયું ઇક્વેશન કીધું? તો કે એક કીધું I is equals to IZ plus IL અને બીજું કીધું VZ is equals to I
એલ ઇન્ટુ આર એલ. આ ક્લિયર ને? કે જે વોલ્ટેજ અહીંયા હશે એ જ વોલ્ટેજ અહીંયા હશે. શું કામ એને ભાઈ? બંને સિરીઝ ને એમાં પેરેલ એટલે કે સમાંતરમાં છે અને એમાં વોલ્ટેજ સેમ હોય. તો બસ હવે તમે સમજી શકો કે અહીંયા જેટલો વોલ્ટેજ હશે ને એટલો જ વોલ્ટેજ અહીંયા રહેવાનો છે, એ તો ફાઇનલ થઈ ગયું. તો તમે વિચારો ને કે માની લો કે અહીંયા વોલ્ટેજ 10 હતો, સમજો, ખાસ સમજો. જો અહીંયા ધ્યાન, અહીંયા વોલ્ટેજ છે 10 વોલ્ટ છે. કેટલા વોલ્ટ છે? 10 વોલ્ટ છે, સમજો આ ખાસ. તો અહીંયા વોલ્ટેજ 6 રહેવાનો હોય તો અહીંયા કેટલો હશે? અહીંયા 4 જેટલો રહે ને, કારણ કે 4 + 6 એટલે 10 થઈ જાય, એવું હમણાં શીખી ગયા. બરાબર છે? અચ્છા હવે માની લો કે વોલ્ટેજ છે ને એ સડનલી, માની લો કે કંઈક તમારું જે કનેક્શન છે એમાં વોલ્ટેજ સડનલી ઇન્ક્રીઝ થઈ જાય છે, તો 10 વોલ્ટની બદલે માની લો કે વોલ્ટેજ છે વધી જાય છે 11 વોલ્ટ થઈ જાય છે, તો આ તો 6 વોલ્ટેજ રહેશે, આને કંઈ ચેન્જ થશે નહીં. કારણ કે જો એની અંદર તો એ ફિક્સ વોલ્ટેજ જ છે, બરાબર ને? કારણ કે જો તમે એમ કહો કે આ આઈ ચેન્જ થઈ જાય તો આઈ ઝેડ ચેન્જ થાય. અરે ભલે ને આઈ ઝેડ ઇન્ક્રીઝ થતો, પણ હમણાં મેં તમને કેરેક્ટરિસ્ટિક ન બતાવી. ભાઈ આઈ ઝેડ ને જેટલું વધવું એટલું વધે, પણ આ વી ઝેડ તો કોન્સ્ટન્ટ જ રહે છે, તો એ તો ફાયદો છે. આઈ ઝેડમાં જે ચેન્જ થાય એ, પણ આ વી ઝેડ કેવા રહેશે ભાઈ? કોન્સ્ટન્ટ જ રહેશે, બરાબર ને? એટલે જો અહીંયા હું તમને હાવ સિમ્પલ સમજાવું ને ભાઈ, તો જો 10માંથી માની લો કે તમારું ઇનપુટ છે ચેન્જ થયું, 11 થઈ ગયું, તો આ 11 થયું તો આ તો 6 જ રહેશે. આ હવે કેટલા થઈ જશે? તો કે આ છે ને ભાઈ એ આ 5 થઈ જશે. કેટલા થઈ જશે? 5. સમજમાં આવે છે ને બધાને? બરાબર ને? કે હવે જે વોલ્ટેજ છે ને તમારા એ કેટલા થઈ જશે? 5 વોલ્ટ થઈ જશે. બરાબર? તો કે ઓકે ચલો, તો આપણે છે ને એને થોડુંક એક અલગ કલરથી બતાવીએ માય ફ્રેન્ડ, એટલે તમને પરફેક્ટ ફિલિંગ આવશે. બરાબર? જસ્ટ સેકન્ડ. બરાબર? ઓકે ચલો, તો આ બે ઇક્વેશન છે એ કમ્પ્લીટ થવા જોઈએ. આપણે આટલો પાર્ટ છે ને એ રિમૂવ કરી નાખીએ. ઓકે, તો આ બે ઇક્વેશન્સ લખેલા હતા, હવે આપણે ડાયાગ્રામ છે ફરીથી લઈ લઈએ. બરાબર ને? ઓકે ચલો, તો આ જે ડાયાગ્રામ છે એ કન્સિડર કરી નાખીએ. અચ્છા, વોલ્ટેજ રેગ્યુલેટર મતલબ વોલ્ટેજની અંદર ઇનપુટમાં ચેન્જ કરો, આઉટપુટ રહેશે સેમ ટુ સેમ. બરાબર? અને મેં તમને શું કીધું, ભલે અહીંયા ડ્રો કરેલો નથી, બટ અહીંયા તમને ખ્યાલ આવી જવો જોઈએ કે ભાઈ અહીંયા એક લોડ રેઝિસ્ટન્સ એટલે કે લોડ અવરોધ તો હશે જ. બરાબર? એ તમને ખ્યાલ આવી જવો જોઈએ. તો શું થશે? જો માની લો કે આપણે ફર્સ્ટ કન્ડિશન કન્સિડર કરીએ, અહીંયા 10 વોલ્ટ હોય, બરાબર છે? તો અહીંયા આપણે 6 વોલ્ટનો સપોઝ ડાયોડ છે એ કન્સિડર કરેલો છે. કેટલા વોલ્ટનો ડાયોડ કન્સિડર કરેલો છે? વીઝેડ એના માટે કેટલા ડિફાઇન કરેલા છે ભાઈ? તો કે 6. તો અહીંયા 6 હશે, તો અહીંયા કેટલા હશે? તો કે અહીંયા 4 હશે. બરાબર? અચ્છા હવે માની લો કે વોલ્ટેજ સડનલી ઇન્ક્રીઝ થઈ જાય છે અને અહીંયા 11 થઈ જાય છે, તો આ તો 6 જ રહેશે, તો આને કેટલો થવાનું? 5 થવાનું. બરાબર? માની લો કે કોઈ રીઝન, કોઈ કારણસર, કોઈ એવું કંઈક થાય છે કે વોલ્ટેજ છે એ ડિક્રીઝ થાય છે, બરાબર, અને અહીંયા 9 વોલ્ટ થાય છે. બરાબર? તો જો અહીંયા તો 6 જ રહેશે, અહીંયા કેટલા થઈ જશે? તો કે અહીંયા હવે વિદ્યાર્થી મિત્રો થઈ જશે 3. બરાબર ને? તો એથી તમને એક વસ્તુ ક્લિયર થાય છે. કઈ વસ્તુ? તો કે જો અહીંયા કેવું થાય છે ભાઈ, અહીંયા જે ચેન્જ થાય એ સમજો, અહીંયા જે ચેન્જ થાય એ, તો પણ અહીંયા તો વેલ્યુ તમને ઓલવેઝ કેવી મળે છે? કોન્સ્ટન્ટ જ મળે છે ભાઈ, એ તો વાત થઈ ને. બરાબર ને? વીઝેડ તો કોન્સ્ટન્ટ જ મળશે. બરાબર? તો અહીંયા જે ચેન્જ થાય એને રિલેટેડ ચેન્જ અહીંયા થશે, એને રિલેટેડ ચેન્જ અહીંયા થશે, પણ આ વસ્તુ, આ વોલ્ટેજ ઓલવેઝ કેવા રહેશે? કોન્સ્ટન્ટ. તો જો અહીંયા જેટલો વોલ્ટેજ હશે એટલો જ વોલ્ટેજ ક્યાં હશે માય ફ્રેન્ડ? આઉટપુટમાં હશે. તો આઉટપુટ વોલ્ટેજ એ ઓલવેઝ કેવો રહેશે? કોન્સ્ટન્ટ જ રહેશે, એવું કહી શકાય ને. બસ, તો આ તો સમજવાનું છે કે ઇનપુટની અંદર એ વોલ્ટેજ ઇન્ક્રીઝ થાય કે ડિક્રીઝ થાય, એટલે કે વધે કે ઘટે, તો જે ચેન્જ થશે ને એ અહીંયા થશે, પણ અહીંયા થતું નથી. તો આવું શું કામ એને થાય છે? તો કે આવું એટલા માટે થાય છે કે આ ઝેનર ડાયોડ યુઝ કરેલો છે. ઝેનર ડાયોડની એવી કેરેક્ટરિસ્ટિક છે, એવી લાક્ષણિકતા છે કે એની અંદર કોઈ એક સ્પેશિયલ રિજિયન છે. જો આ રિજિયનની અંદર કરંટ ગમે એટલો વધી જાય, પણ વોલ્ટેજ તો કેવો રહે છે? કોન્સ્ટન્ટ. તો આનો જ આપણે ફાયદો લઈ લીધો. બરાબર ને? કે અહીંયા કરંટ ચેન્જ થશે આને રિલેટેડ, તો પણ આ વોલ્ટેજમાં ફેર પડશે નહીં. અને જો આ વોલ્ટેજમાં ફેર ન પડે, તો પછી અહીંયા જે વોલ્ટેજ હશે માય ફ્રેન્ડ, એ જ અહીંયા રહેવાના. તો પછી આઉટપુટ વોલ્ટેજ ઓલવેઝ કેવા રહેવાના? કોન્સ્ટન્ટ. તો મતલબ સમજો, સાવ સિમ્પલ અને લાસ્ટ તમને કહી દઉં કે તમારે કોઈ એવી ડિવાઇસ છે કે જે 5 વોલ્ટ ઉપર ચાલે છે, તમારી પાસે કોઈ એવી ડિવાઇસ છે કે જે 5 વોલ્ટ ઉપર ચાલે છે, તો તમારે અહીંયા ઝેનર ડાયોડ કેવો યુઝ કરવાનો? 5 વોલ્ટનો, જેથી કરીને અહીંયા વોલ્ટેજ તમારા 5 જ રહે ઓલવેઝ. બરાબર છે? અચ્છા, તમારી પાસે કોઈ એવી ડિવાઇસ છે વિદ્યાર્થી મિત્રો કે જેને 7 વોલ્ટ જોઈએ છે,
બરાબર. તો તમારે અહીંયા ઝેનર ડાયોડ જે એના વોલ્ટેજ હોય એ વીઝેટ કેટલા લેવાના, 7 વોલ્ટ ધરાવતો કોઈ ઝેનર ડાયોડ છે એ યુઝ કરવાનો, જેથી કરીને આઉટપુટમાં ગમે એ ચેન્જ થાય આપણને વોલ્ટેજ 7 વોલ્ટ જ મળે. બરાબર. માની લો કે કોઈ ડિવાઇસ તમારી એવી છે કે જેને 12 વોલ્ટ જોઈએ છે, તો તમારે અહીંયા વીઝેટ જે ઝેનર વોલ્ટેજ છે એ એવો ઝેનર ડાયોડ યુઝ કરવાનો કે એના માટે વીઝેટ છે 12 વોલ્ટ હોય, તો એવો ડાયોડ તમે કનેક્ટ કરો તો તમારા વોલ્ટેજ અહીંયા અહીંયા ઇનપુટમાં જે ચેન્જ થવું હોય એ થાય, પણ આઉટપુટ વોલ્ટેજ તમારા 12 જ રહેશે. બરાબર. તો આને કહેવાય રેગ્યુલેટર. ઇનપુટમાં જે ચેન્જ થાય એ મુજબ ચેન્જ અહીંયા થશે, પણ અહીંયા તો ઓલવેઝ કેવું રહેશે, કોન્સ્ટન્ટ રહેશે. બરાબર છે. ઓકે, ચલો હવે વાત કરીએ નેક્સ્ટ માય ફ્રેન્ડ. તો હવે આ જે ડાયાગ્રામ છે ને સ્ટુડન્ટ્સ, એને આ રીતે પણ આપી શકે. જો આ ડાયાગ્રામને આ રીતે પણ ડ્રો કરી શકાય. આ જ વસ્તુ છે, આ ઇનપુટ સેક્શન છે. આ કયું સેક્શન છે? ઇનપુટ સેક્શન છે. બરાબર. અચ્છા, સમજો. તો અહીંયા આટલો જો આ ભાગ છે ને, આ ઇનપુટ સેક્શન છે. બરાબર છે. પછી જે ઇનપુટ સેક્શન સાથે આને કહેવાય આરએસ, એટલે સિરીઝ રેઝિસ્ટન્સ. બરાબર ને, શ્રેણી અવરોધ. તો આ એની સાથે કનેક્ટેડ છે. તો જો આ એની સાથે જ કનેક્ટેડ છે. બરાબર છે. આ ડન આટલું. પછી તો કે પછી અહીંયા એક ઝેનર ડાયોડ કનેક્ટેડ છે આ રીતે. તો કે પછી અહીંયા ઝેનર ડાયોડ કનેક્ટેડ છે આ રીતે. બરાબર છે. ઓકે. અને પછી તો કે પછી અહીંયા એક લોડ રેઝિસ્ટન્સ એટલે કે લોડ અવરોધ કનેક્ટેડ હોય. તો કે આ રહ્યો આ લોડ અવરોધ કનેક્ટેડ છે. તો ઘણી વખત તમને આ રીતનો ડાયાગ્રામ આપે અને ઘણી વખત આ રીતનો ડાયાગ્રામ આપે, બંને થશે સેમ ટુ સેમ જ. બરાબર છે. તો આ બંને વસ્તુ છે એનું ખાસ એટલે ખાસ ધ્યાન રાખવાનું છે. બરાબર. જો આ મેં તમને કલર વાઇઝ સમજાવી દીધું, તમે ઇઝીલી સમજી શકો. રેડ સાથે રેડ મેચ થાય, ગ્રીન સાથે ગ્રીન મેચ થાય, બ્લુ સાથે બ્લુ થાય, અને ઓરેન્જ સાથે ઓરેન્જ. એટલે જસ્ટ ડાયાગ્રામ તો સ્ટુડન્ટ સેમ જ છે. બરાબર ને. એનું કાંઈ ટેન્શન લેવાનું નથી. તો ઇમ્પોર્ટન્ટ શું છે ખબર? ઇમ્પોર્ટન્ટ છે ઇક્વેશન. બરાબર. અગેન હું તમને યાદ કરાવી દઉં, મેં તમને ઇક્વેશન કીધા હતા એ હું યાદ કરાવી દઉં. જો અહીંથી ટોટલ કરંટ જતો હશે એ આઈ હશે. બરાબર ને. આઈના બે પાર્ટ પડશે, એક આઈ એલ અને એક આઈ ઝેડ અહીંયા જશે. બરાબર છે. એ કયો હશે? આઈ ઝેડ. બરાબર ને. જો અહીંયા જે આપણે કરેલું હતું એ, તો એક ઇક્વેશન આવે છે આઈ ઇઝ ઇક્વલ્સ ટુ આઈ ઝેડ પ્લસ આઈ એલ. એક આ ઇક્વેશન આવશે. ચલો ડન. ઓકે, નો ઇસ્યુ. બરાબર. એક આ ઇક્વેશન આવશે. હવે એક આ જ ડાયાગ્રામ કન્સિડર કરીએ. પછી એક જે ઇક્વેશનની મેં વાત કરેલી હતી એ આવશે વી ઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ વી આર એલ. બરાબર. વી ઝેડ એટલે વી ઝેડ અને વી આર એલ એટલે એમાંથી પાસ થતો કરંટ કેટલો છે? તો કે આઈ એલ. અને એ પોતે રેઝિસ્ટન્સ એટલે અવરોધ કેટલો છે? તો કે આર એલ. તો એક ઇક્વેશન આ થશે, એક ઇક્વેશન આ થશે. અને એક ઇક્વેશન માય ફ્રેન્ડ થર્ડ, જો એના માટે હું કલર ચેન્જ કરું છું, કલર ચેન્જ કરું છું. કિચોપ્સ લો. હવે તો તમે માસ્ટર થઈ ગયા હોય. માની લ્યો કે અહીંયા આ જે આપણે એક લૂપ લઈએ, બંધ ગાળો લઈએ, લૂપ લઈએ, આ લૂપ લઈએ, તો જુઓ તો એની અંદરથી અહીંથી સ્ટાર્ટ કરો, અહીંથી તમારી મુસાફરી સ્ટાર્ટ કરો. તો વી ઇનપુટ, વી ઇનપુટ, પછી કરંટની ડાયરેક્શનમાં માઇનસ, માઇનસ આઈ ઇન્ટુ આર એસ. અને હજુ હજુ અહીંયા પણ, અહીંયા પણ કરંટની ડાયરેક્શનમાં જ, એટલે માઇનસ. તો અહીંયા તો વોલ્ટેજ જ છે, માઇનસ વી ઝેડ ઇઝ ઇક્વલ્સ ટુ ઝીરો. તો જો ઝેનર ડાયોડ માટે ટોટલ આટલા ઇક્વેશન તમને યાદ રહેવા જોઈએ, ધેટ્સ ઇટ. ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ. તો એક આનો સ્ક્રીનશોટ લઈ લેવામાં આવે માય ફ્રેન્ડ, એક આનો સ્ક્રીનશોટ લઈ લેવામાં આવે. આટલા ઇક્વેશન્સ તમને માઇન્ડની અંદર બેસી જવા જોઈએ, યાદ રહી જવા જોઈએ. બરાબર ને. સિમ્પલ વસ્તુ છે. એક કરંટનું કીધું. અને એક મિનિટ, તમે છે ને અહીંયા એક લોડ રેઝિસ્ટન્સ ડ્રો કરી લઈએ. બરાબર. અને હવે સ્ક્રીનશોટ તમે કન્સિડર કરો. બસ, હવે પરફેક્ટ સ્ક્રીનશોટ લઈ લો માય ફ્રેન્ડ, એટલે તમને પ્રોબ્લેમ નહીં થાય. બરાબર ને. તો એક આ સ્ક્રીનશોટ છે, એક ડાયાગ્રામ ડ્રો કરવાનું અને આ ત્રણ ઇક્વેશન લખવાના, બસ આટલું જ કરવાનું છે. બરાબર છે. ક્લિયર? ડન. ઓકે, ચલો. તો આ વાત થઈ ગઈ વિદ્યાર્થી મિત્રો ઝેનર ડાયોડનો યુઝ રેગ્યુલેટરમાં. ડન ને. તો શું સમજવાનું એ તો ક્લિયર. તો આ ઝેનર ડાયોડ છે એનો વોલ્ટેજ જે ફિક્સ હોય એ વોલ્ટેજ ઓલવેઝ આપણને આઉટપુટમાં મળે, પછી ઇનપુટ ઇન્ક્રીઝ થાય તોય ભલે અને ડિક્રીઝ થાય તોય ભલે. બરાબર છે. એવી વાત આપણે કરી નાખેલી છે. અચ્છા, ઓકે, ચલો.
અહીંયા આપણે વાત કરીએ ને માય ફ્રેન્ડ, તો જો અહીંયા જસ્ટ કઈ રીતે આ વસ્તુ છે એ મેનેજ કરવાની, બરાબર? તો એની એક નાની એવી વાત કરી દઉં. માની લ્યો કે તમે અહીંયા કન્સિડર કરો ને આપણો ડાયાગ્રામ જે છે, બરાબર, અહીંયા તમારી પાસે જે વોલ્ટેજ છે, બરાબર છે, એ વોટ એવર ચેન્જ થાય, પણ આ તો વોલ્ટેજ કંઈક ફિક્સ હશે એટલો તમને અહીંયા ઓલવેઝ આઉટપુટમાં મળશે એવી વાત કરી, બરાબર. તો જો અહીંયા ઇનપુટમાં ચેન્જ કરો ને તો આ તો કોન્સ્ટન્ટ જ રહે છે, બરાબર છે. તો અહીંયા સપોઝ 5 વોલ્ટ છે તો અહીંયા તમારે 5 વોલ્ટ જ મળશે. જો આ 5 વોલ્ટ છે તો અહીંયા કેવો મળશે? 5 વોલ્ટ જ મળશે, બરાબર છે. તો આ આરની બાજુ જે હશે એ કેટલું હશે? 15 વોલ્ટ હશે, બરાબર. માની લ્યો કે આ 20 માંથી 21 થાય છે, 20 માંથી 21 થાય છે, તો આ તો 5 જ રહેશે, આ પણ 5 જ રહેશે, તો પછી આને શું થવું જોશે? 16 થવું પડશે, બરાબર. માની લ્યો કે આ 20 માંથી 90 થાય છે, તો પછી આ તો 5 જ રહેશે, આઈ 5 જ રહેશે, તો પછી અહીંયા જે છે ને એને કેટલું થવું પડશે? 14 થવું પડશે. એનો મતલબ જે ઇનપુટમાં ચેન્જ થશે માય ફ્રેન્ડ, સમજો, જે ઇનપુટમાં ચેન્જ થશે એવો ચેન્જ આ કરશે, બરાબર ને. બાકી આ અહીંયા તો ઓલવેઝ જે તમને મળશે એ તો કેવું રહેવાનું છે? કોન્સ્ટન્ટ જ રહેવાનું છે, બરાબર ને. ઓકે, તો આ વાત થઈ વિદ્યાર્થી મિત્રો ઝેનર ડાયોડ રિલેટેડ. તમારે જે આમાંથી જે લખવાનું છે ને, બરાબર ને, તો જો એક તમે ઓલરેડી અહીંયા સ્ક્રીનશોટ લીધેલા હશે, 2 સ્ક્રીનશોટ લીધેલા હતા, એક એ લખવાનું છે અને બાકી એક જસ્ટ આ એક આ જો આ જે દેખાય છે ને કે ડાયાગ્રામ, ટાઇટલ આપવાનું ઝેનર ડાયોડ એઝ એ વોલ્ટેજ રેગ્યુલેટર, બરાબર, ઝેનર ડાયોડનો વોલ્ટેજ રેગ્યુલેટર તરીકેનો ઉપયોગ, પછી ડાયાગ્રામ ડ્રો કરવાનું ને આ 3 ઇક્વેશન લખી લેવાનું, બરાબર છે. તો નેક્સ્ટ લેક્ચરમાં આવો એ પહેલાં ડાયાગ્રામ અને આ 3 ઇક્વેશન જે છે ને બધાને આવડતા હોવા જોઈએ, એના ઉપરથી આપણો નેક્સ્ટ લેક્ચર ટોટલી ડિપેન્ડન્ટ હશે, બરાબર. તો અત્યારે અહીંયા સુધી રાખીએ છીએ સ્ટુડન્ટ્સ, વધારાનું છે એ નેક્સ્ટ લેક્ચરમાં કન્સિડર કરશું. ત્યાં સુધી બધાને ટાટા, બાય બાય, સી યુ, થેન્ક યુ વેરી મચ.